નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું વિતેશ ગઢવી. મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ માટે અત્યારે બહુ જ જબરજસ્ત ન્યૂઝ છે. જોકે તમને લોકોને સાંભળવા જોઈએ. કેમ સાંભળવા જોઈએ? કેમ કે તમારા મનમાં પણ ઈચ્છાઓ હોય. ઈચ્છાઓ એટલે કે અમને પણ જે બધા વિષયની પૂરક પરીક્ષા આપવા મળવી જોઈએ. પણ અત્યારે જે ઘટના બની છે એ પ્રમાણે તમને થોડો ગુસ્સો પણ આવશે અને થોડુંક સેડ ફીલ પણ થશે. જુઓ, મેં જે ટાઇટલ રાખ્યું છે એ ટાઇટલમાં કંઈ જ ખોટું નથી. ધોરણ 10 ધોરણ 12 આર્ટ્સ કોમર્સ માટે બધા વિષયની પૂરક પરીક્ષા આપવા મળશે. અને આવા 50 નહીં પણ 100 મેસેજ પડ્યા છે મારી સાથે. અને એનું એકમાત્ર પ્રૂફ ખાલી એજ્યુ ગઢવી આપે છે, બાકી કોઈ આપી શકતું નથી. કેમ કે એજ્યુ ગઢવી પાસે બહુ વધારે પડતી ડિટેલ ઇન્ફોર્મેશન હોય છે. બરાબર છે. સાયન્સની જેમ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં તમામ વિષયની પૂરક પરીક્ષા આપવાનો જે પ્રસ્તાવ હતો એ રજૂ કરવામાં આવ્યો. ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ અને 10મા ધોરણ માટે પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ બધા વિષયની પૂરક પરીક્ષા લો. જુલાઈમાં 10મા ધોરણનો છોકરો બધા વિષયમાં નપાસ થાય તો એને પણ બધા વિષયની પરીક્ષા આપવા દો. ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનો છોકરો બધા વિષયમાં નપાસ થાય તો એને બધા વિષયની પરીક્ષા આપવા દો. સાયન્સવાળાને કેમ આપવા દો છો, અમને કેમ આપવા નથી દેતા? તો આ એક દુઃખદ ઘટના છે. હવે આ ઘટનાની અંદર શું થયું? તો શિક્ષણ બોર્ડની સામાન્ય એક સભા થઈ, એકદમ સામાન્ય સભા. એ સામાન્ય સભાની અંદર તમામ વિષયની પૂરક પરીક્ષાનો જે પ્રસ્તાવ છે એ નામંજૂર કરવામાં આવ્યો છે. કેમ નામંજૂર કરવામાં આવ્યો છે એની આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈશું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ સામાન્ય સભામાં બોર્ડની સામાન્ય સભામાં પરીક્ષાલક્ષી પ્રસ્તાવો પર નિર્ણય લેવાયો ન હતો. હાલમાં જે પરીક્ષા ખૂબ જ નજીક છે અને આ પ્રસ્તાવો પર નિર્ણય લેવાયો શક્ય નથી. જણાવી આગામી માર્ચ 2025ની જે પરીક્ષા છે એ પહેલાં તે અંગે ચર્ચા કરવાનું નક્કી કરાયું છે. એટલે કે માર્ચ 2025માં તમને બધા વિષયની પૂરક પરીક્ષા આપવા, મતલબ એ લોકો આપી શકે છે કે ભાઈ બધા વિષયની પૂરક પરીક્ષા ધોરણ 10વાળા અને ધોરણ 12 આર્ટ્સ કોમર્સવાળા એ પરીક્ષા આપી શકે છે. એવું કંઈક બની શકે છે, અજીબ ઘટના ઘટી શકે છે. બહુ એકદમ આમ રિસ્કી અને એકદમ ડરાવની ન્યૂઝ છે બધા માટે. બરાબર, માર્ચ 2025ની પરીક્ષા પહેલાં તે અંગે ચર્ચા કરવાનું નક્કી કરાયું છે. ધોરણ 12 સાયન્સની જેમ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10માં તમામ વિષયની પૂરક પરીક્ષા માટેનો પ્રસ્તાવ, તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે પેપર વચ્ચે રજા અંગેનો પ્રસ્તાવ મંજૂર કરાયા ન હતા. તમને બે પેપર વચ્ચે રજા પણ નથી આપતા. બરાબર, જ્યારે 12 સાયન્સવાળા ફેલ થાય ને તો એ લોકો એવું કહે છે ફરીથી પરીક્ષા આપો, ફરીથી પાસ થાઓ, ફરીથી નવેસરથી શરૂઆત કરો અને તમારી ઇજ્જત જુઓ. તમને બે પેપર વચ્ચે રજા બી નહીં આપવાની. એકાઉન્ટનું પેપર હોય, સ્ટેટનું પેપર હોય તો બે વચ્ચે એક બી રજા નહીં. હવે એ લોકોને થોડી ખબર પડે છે કે એકાઉન્ટને સ્ટેટ કેવા છે એમ. બરાબર, તો જુઓ, બે પેપર વચ્ચે રજા પણ નથી આપવાની. આ ઉપરાંત અત્યારે હું તમારા માટે આટલું બધું બોલી રહ્યો છું, લડત કરી રહ્યો છું, કોઈ નહીં કરતું. પ્લીઝ એક લાઇક અને એક સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, આ હું બોલું છું એનો પડઘો ઠેઠ ક્યાં સુધી પડશે મને ખબર છે. એટલે તમારી માટે કંઈક સારું થઈ રહ્યું છે તો પ્લીઝ હોપ કે તમે લોકો લાઇક કરશો અને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ. આ ઉપરાંત સામાન્ય સભામાં શિક્ષણ બોર્ડનું નવા વર્ષનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જે છે 158.84 કરોડ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં બોર્ડના સભ્યો દ્વારા વિવિધ પ્રસ્તાવો રજૂ કરાયા હતા. આ પ્રસ્તાવો પર સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવ્યા બાદ તેની પર નિર્ણય લેવામાં આવનાર હતા. સામાન્ય સભામાં સૌથી મહત્વના ગણાતા પ્રસ્તાવ પૈકી ધોરણ 12 સાયન્સ ની જેમ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10માં પણ તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર ચર્ચા બાદ તેને મંજૂર કરાયો ન હતો. તો હું લેવા કરો છો ભાઈ? ચલો, બોર્ડની પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી, એટલે કે લગભગ 25 દિવસમાં તો રિઝલ્ટ આવી જવાનું છે. અને પૂરક પરીક્ષા આપતી હોવાથી ઝડપી નિર્ણય લેવાયો શક્ય નથી. એટલે બધું બહુ જલ્દી થાય છે, એટલા માટે બિચારાઓ પાસે ટાઈમ જ નથી કે અમે આવા નિર્ણયો લઈએ. એટલે આવતા વર્ષે નિર્ણય લેવાશે, બધા વિષયની પૂરક પરીક્ષા આવતા વર્ષે લગભગ ફાઇનલ માની લેવાનું. બરાબર, આ ઉપરાંત સામાન્ય સભામાં બીજો મહત્વનો પ્રસ્તાવ, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એક પેપર વચ્ચે એક રજા આપો. બરાબર, અને જો કે બોર્ડ દ્વારા 11 માર્ચથી શરૂ થતી પરીક્ષાનો કાર્યક્રમ ઓલરેડી આપી દીધો છે, એટલા માટે એ લોકો હવે ચેન્જ નહીં કરી શકતા. હોલ ટિકિટ પણ તૈયાર થઈ ગઈ છે, એટલે હવે એક પેપર વચ્ચે રજા કેવી રીતના આપીએ? તો કોમર્સવાળા બિચારા કરે શું યાર? તમને કોમર્સવાળાને અને આર્ટ્સવાળાને શું કહે છે એ લોકો કે દરેક પેપર વચ્ચે એક રજા આપો.
જો તમે દરેક પેપર વચ્ચે એક રજા નહીં આપો તો બિચારા કેવી રીતના કરશે? એ માટે એક પ્રસ્તાવ રજૂ કરાયો, પણ એ પ્રસ્તાવને પણ ના મંજૂર કરવામાં આવ્યો છે. કેમ? કેમ કે હોલ ટિકિટ બની ગઈ છે, પરીક્ષાની તારીખો અપાઈ ગઈ છે, હવે અમે શું કરીએ? એટલે હાથ ઉપર મૂકી દીધા. બરાબર. હવે જો 2025માં લેવાનારી પરીક્ષા, તે અંગે બસ બજેટ નહીં જાણવું અમને, બજેટ જાણીને અમે શું કરીશું? અમને કંઈ ફાયદો થવો જોઈએ. બરાબર. તો બોર્ડ એક્ઝામ જે છે એ બોર્ડ એક્ઝામ બહુ નજીક આવી ગઈ છે. અમે લોકો મતલબ તમે લોકો બધા પ્રિપરેશન કરવા લાગ્યા છો અને એ પ્રિપરેશનની અંદર તમને બહુ વધારે એ તકલીફ પડી રહી હશે, કેમકે દરેક પેપર વચ્ચે એક પણ રજા તમને એની અંદર આપેલી છે નહીં. પ્લસ તમને બધા વિષયની પૂરક પરીક્ષા આપવાની પણ આ વખતે ના પાડે છે, નેક્સ્ટ યર કદાચ તમને હા પાડી દેશે. પણ એ ફાયદો શું? તમારા પૂર્વજો બધા વિષયની પરીક્ષા આપીને પછી છેલ્લે બે ની આપશે, ને હવે નીચે જે લોકો આવવાના છે એ બધા એક એક વિષયની આપીને ફરીથી બધા વિષયની આપશે. તો એ બધી બહુ ઘટનાઓ અલગ અલગ પ્રકારની ઘટવાની છે. તો તમારાથી જે નીચા લોકો છે, તમારા જુનિયર્સ છે, એ લોકોને બહુ ફાયદો છે. તમે લોકો સિનિયર છો તો સિનિયર કેવું હોય, મોટું દિલ રાખીને જાતે લડવા જશે. સિનિયર જેટલા પણ અત્યારે છે જે એક્ઝામ આપવાના છે, એ લોકો એકદમ 36ની છાતી રાખીને 2.5 કિલોના હાથ સાથે લડવા જજો. તમને બતાવવાનું છે જુનિયર્સને કે અમને આવી કંઈ સુવિધા નથી, તેમ છતાંય અમે લડ્યા અને અમે જીત્યા. બરાબર. એ બદલ તમે એક સબસ્ક્રાઇબ અને લાઇક જરૂર કરજો, જેથી કરીને મને ખબર પડે. જેટલી વધારે લાઇક હશે એટલા વધારે તમે લોકો જોશમાં હશો એવું માનીશ. તમારા જોશને ક્યાંય ઓછો ના થવા દેતા. તમારા માટે આ ન્યૂઝ હતી, આ ક્લિપ હતી, મેં ગમે ત્યાંથી શોધીને લાવ્યો ફટાફટ, કે નહીં આ લોકોને ખબર પડવી જોઈએ કે એમના માટે પણ એક પ્રસ્તાવ રજૂ થયો હતો અને એ પ્રસ્તાવ નામંજૂર થયો છે. રીઝન છે કે બોર્ડ એક્ઝામ નજીક આવી ગઈ છે, હોલ ટિકિટ પણ આવી ગઈ છે, પ્લસ એ લોકો હવે કંઈ નહીં કરી શકતા, કેમકે ઓછા ટાઈમની અંદર પાછું જો તમને બધા વિષયની એક્ઝામ આપવાનું કે આ વર્ષે, તો એ લોકોને વ્યવસ્થા વધી જાય. અને એ લોકોનું બજેટ પણ અત્યારે કેવું છે, ઓછું છે, એટલે એ લોકો એમના બજેટ પ્રમાણે એ કામ કરી શકતા નથી. હા, આવતા વર્ષે બજેટની અંદર થોડો વધારો કરશે, લગભગ સુધારેલું બજેટ જુઓ 2023-24 પછી 188.5 કરોડનું બજેટ પણ સામાન્ય સભામાં મંજૂર કરાયું છે. તો આવતા વર્ષે કદાચ એનાથી વધારે મોટું બજેટ લેશે, એટલે વધારે મોટા બજેટ સાથે એ લોકો તમને પણ સુવિધાઓ આપશે. સુવિધાઓ એટલે સપ્લિમેન્ટ્સના અંતે બધી ઘણી બધી વસ્તુઓ. તો તમે એ પણ તૈયારી સાથે રહેજો બોર્ડ એક્ઝામ માટે. તમને બધાને ઓલ ધ બેસ્ટ. પ્લીઝ નીચે એક વખત જય સરસ્વતીમાં લખી દેજો, જેથી કરીને સરસ્વતીમાં તમારા પેપરની અંદર આવીને તમને કંઈક વધારે સારું નોલેજ આપે. બરાબર છે. બોર્ડ એક્ઝામ દરેક વખતે આવશે, રોજ આવવાની છે. રોજ એટલે દર માર્ચ મહિનામાં આવશે. તમે લોકો ફેલ થશો તો તમને બે વિષયની એક્ઝામ પણ આપવા મળશે. એજ્યુકેટવી તમારી સાથે જ છે. અમે લોકો જો તમને એવું લાગ્યું કે સર અમે બહુ બધા ફેલ થઈએ છીએ, તો અમે ફરીથી અવાજ ઉપાડીશું. બજેટ ભલે ના આવ્યું હોય ગમે તે કરીશું, પણ હું જેટલો તમારો સપોર્ટ કરું છું, દિલથી જેટલો તમારી સાથે છું, તમે પણ દિલથી મારી સાથે એટલા રહેજો. તમને બધાને બોર્ડ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. જય માતાજી. જેટલું સારું પેપર તમે લખશો એટલું સારું તમારું રિઝલ્ટ આવશે. ટેન્શન સહેજ પણ નહીં લેવાની. કોમર્સવાળા છો, હિંમત સાથે કહો કે અમે સાયન્સવાળા કરતાં સારા છીએ અને બેટર પેપર લખીશું. સાયન્સવાળાને તો બે બે વખત એક્ઝામ આપવા મળે છે, અમને તો એક જ વખત એક્ઝામ આપવા મળે છે, તેમ છતાંય અમે પાસ થઈ જઈએ છીએ. અમારામાં પાવર છે, જ્યારે સાયન્સવાળામાં પાવર હતો હોય છેલ્લા. પાવર પી ઇઝ ઇક્વલ ટુ I² RT. એટલે એ ઘણા બધા એના ફોર્મ્યુલા છે. હું ફિઝિક્સવાળો છું, હું સાયન્સવાળો છું, છતાં તમારો આટલો બધો સપોર્ટ કરું છું. બરાબર. તો તમને પણ વિચારવું જોઈએ. થેન્ક યુ સો મચ. અચ્છા, પાવરનો ફોર્મ્યુલા શું છે? એકમ સમયમાં થતું કાર્ય W/T. થેન્ક યુ સો મચ.